નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા થાન રોડ પર આવેલા બાપા સીતારામની મડુલીએ શરદ પૂનમ ચોટીલા દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો. ધાનેરા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસના કમરાબેન નાઈ બિનહરીફ પ્રમુખ બન્યા. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારી ગલના ફૂલનો ભાવ તૂટી જતા ખેડૂતો નિરાશ. પિકઅપ વાનમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણને ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યા. સ્વચ્છ ભારત મિશન ગ્રામ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતાના ઝુંબેશને વધુ વેગવંતું બનાવવા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયો. ભારત તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવરની મુક્તિ માટે જિલ્લા સમર્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખોરાનો ખૂંદનાર પ્રથમ જન્મની અનોખી રીતે વધામણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ખાતે આવેલ માં કેસર ભવાની માતાજીના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં હાલ બેવડી ઋતુને લઈને ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો જેવા વાયરલ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તો મચ્છરજન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસો પણ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહે છે. અમરાઈવાડીમાં પોલીસની હાજરીમાં પાડોશીની તકરારમાં છોડાવા જતા યુવકની હત્યા. ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના તમામ યાત્રિકો સલામત. કોરોનામાં મૃત્યુ પામેલા તેમજ સારવાર લેનારા વકીલોને સહાય ના ચૂકવવાના કારણે સ્થિતિ કફોડી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાના 10,000 કરતા વધુ કર્મચારીઓને 7મા પગાર પંચના 4 હપ્તા બાકી. દીકરીઓને આઈએએસ આઈપીએસ બનવાનો ખર્ચ માત્ર 1 રૂપિયો. મહિલા મહાઅધિવેશનમાં મહત્વપૂર્ણ જાહેરાત. રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા કિડની વેચવાની માંગી મંજૂરી. નડિયાદમાં પથરી કઢાવવા ગયેલા દર્દીની ડોક્ટરે કિડની કાઢી નાખી, હોસ્પિટલ 11.2 લાખનું વળતર આપશે. લખીમપુર ખીરી હિંસા, સુપ્રીમ કોર્ટે યુપી સરકારે લગાવી ફટકાર. નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ફરલો પર લગાવી રોક. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.